અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 27/11/2020 શુક્રવાર, ધોરણ 6, વિષય ગણિત, પ્રકરણ 7, અપૂર્ણાંક. હવે એમાં સ્વાધ્યાય 7.6ના અગાઉ 5 દાખલા અને સોરી અગાઉ 3 દાખલા આપણે ગણ્યા, આગળના જે દાખલા બાકી છે તે પૂર્ણ કરીએ એટલે આજે આપણું સ્વાધ્યાય 7.6 પ્રકરણ પૂરું થશે. વ્યવહારિક દાખલા છે અહીંથી, એમાં છે દાખલો નંબર 4. વાયરના 7 અષ્ટમાંશ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ શોધો. બરાબર, હવે વાયર આખો લાંબો છે. આ દાખલા તરીકે અહીંયા તમને દોરીને સમજાવું છું કે આ આખો વાયર છે તેની આખી લંબાઈ છે 7 અષ્ટમાંશ મીટર, અહીંયાથી અહીંયા સુધી. બરાબર, હવે એના બે ટુકડા કરવામાં આવે છે વચ્ચેથી. એમાં સમજો કે અહીંયાથી આપણે બે ટુકડા કરીએ તો આ એક ટુકડાની લંબાઈ થાય 1/4 મીટર, તો આ બીજા ટુકડાની લંબાઈ કેટલી થશે તે શોધવાની છે. તો બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે વાયરના જે આખી લંબાઈ છે તેમાંથી એક ટુકડાની લંબાઈ બાદ કરીએ તો બીજા ટુકડાની લંબાઈ આપણને મળશે. બરાબર, એટલે આ દાખલામાં આપણે શું કરીશું, બાદબાકી કરીશું. વાયરનો જે આખો ટુકડો છે તેની લંબાઈમાંથી જે ટુકડો કાપેલો છે એ ટુકડાની લંબાઈ આપી છે તેની આપણે બાદબાકી કરીશું તો આપણને વાયરના બીજા ટુકડાની લંબાઈ મળશે. તો લખીશું વાયરના બીજા ટુકડાની લંબાઈ બરાબર 7/1/4. બરાબર, હવે જુઓ છેદ સરખા નથી. સમજ વિસમજ છે તે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે અગાઉ શીખી ગયા કે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે લસાઅ શોધીને છેદ સરખો કરવો પડે. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે છેદની? 8. તો આનો લસાઅ થશે 8. 8 × 1 અને 4×2 8 એટલે આપણે લખીશું અહીંયા લસાઅ બરાબર 8. હવે 8ને આપણે કેટલા વડે ગુણીએ તો 8 આવે? તો 8×1 8. 4ને કેટલા વડે ગુણીએ તો 8 આવે? તો 4×2 8. બરાબર, હવે આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે અંશ અને અંશનો ગુણાકાર એટલે લખીશું 7×1 વચ્ચે ઓછા, અહીંયા પણ અંશ અને કાંશ એટલે 1×2 અને છેદમાં આવશે આખાના 8. બરાબર, ચલો ગુણાકાર કરીએ. 7×1 7 −2×2 આખાના છેદમાં આવશે 8. 7 માંથી 2 ગયા તો જવાબ આવશે 5/8. એ 5/8 મીટર એ બીજા ટુકડાની લંબાઈ આવે. 5/8 મીટર બીજા ટુકડાની લંબાઈ થાય. સમજ પડી ગઈ? દાખલો નંબર 5. રકમ છે નંદિનીનું ઘર એની શાળાથી 9.5 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/8 કિલોમીટર રસ્તો કાપીને શાળાએ પહોંચે છે. તો તે કેટલો રસ્તો ચાલીને કાપે છે? બરાબર, ચલો પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ. સમજો કે અહીંયા નંદિનીનું ઘર છે અને અહીં તેની શાળા છે. બરાબર, હવે ઘરથી શાળાનું અંતર કેટલું છે? કુલ અહીંયાથી ઘરથી શાળાનું અંતર 9.5 કિલોમીટર છે. બરાબર, હવે ઘરથી એ થોડું ચાલીને પછી બસ સ્ટોપ પર પહોંચીને બસ પકડે છે એટલે કે સમજો કે અહીંયા આપણે સમજો કે અહીંયા બસ સ્ટોપ છે. બરાબર, તો ઘરથી થોડું ચાલીને બસ સ્ટોપ પર પહોંચે છે, અહીંથી બસ પકડીને તે શાળાએ જાય છે. તો બસ પકડીને શાળાએ જાય છે ત્યારે કેટલું કિલોમીટર અંતર કાપે છે? 1/8 કિલોમીટર એટલે બસથી શાળા સુધીનું અંતર થયું 1/8 કિલોમીટર. ઘરથી શાળાનું અંતર કુલ અંતર છે 9
તે બસમાં આટલું અંતર કાપે છે તો કેટલું અંતર ચાલીને એ બસ સ્ટેશન પહોંચે છે તે શોધવા માટે ઘરથી શાળાનું જે કુલ અંતર છે તેમાંથી બસમાં કાપેલા અંતરની બાદબાકી કરીશું તો એ કેટલો કિલોમીટર ચાલીને બસ સ્ટોપ પર પહોંચે છે તેનો આપણને જવાબ મળશે. એટલે આ દાખલામાં આપણે શું કરીશું? બાદબાકી. બરાબર સમજ પડી? ચાલો એટલે પહેલાં લખીશું ઘરથી શાળાનું અંતર. બરાબર 9.5 કિલોમીટર. બરાબર. પછી છે બસથી શાળાનું અંતર. બસથી શાળાનું અંતર બરાબર 1.25 કિલોમીટર. એટલે કે 1.25 કિલોમીટર બસમાં જાય છે. બરાબર. તો આ કુલ જે અંતર છે તેમાંથી 1.25 કિલોમીટર અંતર બાદ કરીએ તો જે ચાલીને અંતર કાપે છે તેનો જવાબ મળશે. એટલે લખીશું માટે ચાલીને કાપેલું અંતર બરાબર 9.25 દ્વિતીયાંશ. બરાબર. ચલ અહીંયા પણ છેદ સરખા નથી તો લસાઅ શોધીને છેદ સરખા કરવા પડે. બંને માટે મોટી સંખ્યા કઈ છે? આ એક અવિભાજ્ય છે. મોટી સંખ્યા છે 10. એટલે 2 5 10 થાય ને 10 1 10 એટલે આનો લસાઅ થશે 10. એટલે લખીશું લસાઅ બરાબર 10. અહીંયા તો આપણે 1 વડે ગુણીશું 10 1 10 અને 2 ને ગુણીશું 5 વડે એટલે 2 5 10. બરાબર. હવે આપણે જે ક્રિયા કરી છે તે જ કરવાની. અંશ અને કૌંસનો ગુણાકાર અહીંયા આવશે 9 × 1 − 1 − 5 અને આખાના છેદમાં લસાઅ 10. 9 × 1 − 9 − 5 × 5 અને છેદમાં આવશે 10. 9 માંથી 5 બાદ કરીએ એટલે જવાબ આવે 4 × 4 = 10. જો વિદ્યાર્થી મિત્રો આ જવાબ લખો તો પણ ચાલે, પરંતુ આપણે આગળ બંને સંખ્યા વિભાજ્ય છે એટલે તેના અવયવ પણ છે, અતિસંશી રૂપમાં પણ આપણે ફેરવી શકીએ. તો 2 × 2 = 4 અને 2 × 5 = 10. તો 2 × 2 નીકળી જશે એટલે જવાબ આવશે 2.25 કિલોમીટર અંતર ચાલીને કાપે છે. અંતર ચાલીને કાપે છે. બરાબર. તમે આ જવાબ લખો તો પણ ચાલે અને આ 2.25 જવાબ લખો તો પણ ચાલશે. ચલો દાખલો નંબર 6. રકમ છે આશાના બુક સેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, જ્યારે સેમ્યુઅલના બુક સેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, તો કોનો બુક સેલ વધારે ભરાયેલો છે કે? બરાબર. ચલો આશાના બુક સેલ્ફ એટલે કે જે બુકની એટલે કે ચોપડીઓ બધા સંગ્રહ કરે છે, તો એની પાસે પોતાના કબાટમાં 5/6 જેટલા ભાગ પુસ્તકથી ભરેલો છે. એટલે આપણે અહીંયા લખીશું પહેલા આશાના પુસ્તકોનો ભાગ બરાબર 5/6 અને બીજી વ્યક્તિ છે સેમ્યુઅલ ના પુસ્તકોનો ભાગ બરાબર 2/5. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં બંને અપૂર્ણાંકની સમછેદી છે. સમછેદી હોય તો આપણે અંશ જોઈને નક્કી કરી શકીએ કે કોનો વધારે ભાગ ભરાયેલો છે, કે જે અંશ મોટો હોય તેનો ભાગ વધારે ભરાયેલો કહેવાય. ક્યારે કહેવાય? જ્યારે સમછેદી હોય ત્યારે. પણ અહીંયા સમછેદી નથી, બંને અપૂર્ણાંકો અલગ અલગ છે એટલે બંને અપૂર્ણાંકોને પહેલાં સમછેદી બનાવવા પડે. એટલે અહીંયા લખીશું બંને
અપૂર્ણાંકોની સમછેદી બનાવતા કયા કયા અપૂર્ણાંક સમછેદી બનાવવાના છે તો પાંચ અષ્ટમાંક અને બે પંચમાંક બરાબર હવે સમછેદી બનાવવા માટે આપણે લસાઅ શોધવો પડે છ અને પાંચ હવે બંનેનો લસાઅ કેટલો થાય તો આ એક સંખ્યા અવિભાજ્ય છે અને બીજી સંખ્યા અવિભાજ્ય અને બંનેનો ગુણાકાર કરો તે તેનો લસાઅ એટલે છ પચાસ ત્રીસ એટલે લખીશું અહીંયા લસાઅ બરાબર ત્રીસ દરેકના છેદમાં કેટલા લાવવાના ત્રીસ લાવવાની ચલો પહેલાં પાંચ અષ્ટમાંશના છેદમાં ત્રીસ લાવીએ તો છ ને કેટલા વડે ગુણીશું તો અહીંયા છેદમાં ત્રીસ આવશે તો છ પચાસ ત્રીસ તો છેદને જો પાંચ વડે ગુણીએ તો અંશને પણ પાંચ વડે ગુણવા પડે તો પાંચ પચાસ પચીસ આ કોના માટે હતું આશા માટે બરાબર ચલો હવે સેમિઓલનો અપૂર્ણાંક છે બે પંચમાંશ છેદમાં લાવવાના ત્રીસ પાંચને કેટલા વડે ગુણીએ તો ત્રીસ આવે છ વડે તો પાંચ છ ત્રીસ છેદને છ વડે ગુણ્યા તો અંશને પણ છ વડે ગુણો બે છ બાર આ કોના માટે આવ્યું સેમિઓલ બરાબર ચલો હવે બંનેના છેદ સરખા થઈ ગયા બરાબર હવે જુઓ અહીંયા છે પચીસના છેદમાં ત્રીસ ને અહીંયા છે બારના છેદમાં ત્રીસ આપણને શું પૂછેલું છે કે બંનેમાંથી કોનો બુક સેલ વધારે ભરાયેલો છે એટલે કે કોની પાસે પુસ્તકો વધારે છે તો જેનો અંશ વધારે તેની પાસે પુસ્તકો વધારે તો કોનો અંશ વધારે છે પચીસનો બરાબર પચીસ ત્રીસ અંશ એ અંશ વધારે છે એટલે કે આ જે પચીસ ત્રીસ અંશ છે તે કોનો આવ્યો આશાનો તો કોની પાસે બુક વધારે છે તો જવાબ આવશે આશા પાસે બુક સેલ વધારે છે આપણે અહીંયા લખીશું આશાનો બુક સેલ્ફ વધારે છે હવે કેટલો છે તે પણ શોધવાનું છે તો કેટલો છે તે શોધવા માટે આશાના બુક સેલ્ફમાંથી સેમ્યુઅલના બુક સેલ્ફની બાદબાકી કરીશું બરાબર કારણ કે હવે સમછેદી અપૂર્ણાંક છે તો ડાયરેક્ટ આપણે બાદબાકી કરી શકીએ તો કેટલો વધારે છે તે શોધવા માટે બંનેના અપૂર્ણાંકની બાદબાકી કરીએ લખીશું અહીંયા કેટલો વધારે છે તે શોધવા માટે બાદબાકી પચીસના છેદમાં ત્રીસ ઓછા બારના છેદમાં ત્રીસ સમછેદી અપૂર્ણાંક હોય તો ફક્ત અંશોની બાદબાકી થાય પચીસ ઓછા બાર છેદમાં ત્રીસ પચીસના માંથી બાર જાય તો જવાબ આવે તેર ત્રીસાંશ ભાગ ના પુસ્તકો વધારે છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને દાખલા ગણાવ્યા હવે આ જે દાખલો નંબર સાત છે એ તમારે એક જ દાખલો ઘરકામમાં કરવાનો છે પહેલાં દાખલા તમારે ઉતારવાના અને આ સાતમો દાખલો તમારે જાતે ગણિતની નોંધમાં ગણવાનો હવે અહીંયા આપણું સ્વાધ્યાય અરે સોરી પ્રકરણ સાત પૂર્ણ થાય છે હવે આપણે આવતા વીકથી બીજા સેમેસ્ટરના પ્રકરણની શરૂઆત કરીશું થેન્ક યુ